બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના પાટણા ગામથી સાળંગપુર ગામ વચ્ચે આવેલો રોડ ગેરંટી પીરિયડ પૂરું થતાં પહેલાં જ બન્યો બિસ્માર. લોકોની હાલત કફોડી. સરકારશ્રીની યોજના અંતર્ગત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટણાથી સાળંગપુર ગામને જોડતો બનેલો રસ્તાનું કામ ખરાબ જોવા મળી રહ્યું છે. લોકોને અવરજવર કરવા માટે તેમજ વાહન ચાલકોને સુવિધામાં અગવડરૂપ બની રહ્યું છે. રોડનું નિર્માણ તો થયું હતું, પરંતુ 5 વર્ષ સુધી સારી સ્થિતિમાં રહેવા માટે સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ થોડા જ મહિનામાં તે પૈસા પાણીમાં ભળી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. 2.5 વર્ષ પછી રોડ પર વાહન ચાલી ન શકે તેવા મસ્ત મોટા ગાબડા જોવા મળ્યા. 5 વર્ષની ગેરંટીને 2.5 વર્ષમાં ગાબડા પડતા જોવા મળી રહ્યા છે, જેને લઈને રોડની હાલત બદતર જોવા મળી રહી છે. લોકોને અવરજવર કરવા માટે તેમજ વાહન વ્યવહાર માટે મુશ્કેલી પડી રહી છે. કરોડો અને લાખો રૂપિયાનો ખર્ચ કરી અને 5 વર્ષની ગેરંટીમાં રોડ બનાવાય છે, પરંતુ તે માત્ર 2.5 વર્ષમાં જ તે સંપૂર્ણ રીતે બિસ્માર બની જતા હોય છે, જેને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે. સુવિધાના બદલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રોડ પરથી પસાર થતા વાહનોનો અકસ્માત પણ નડતો હોય છે, બાઇકો પણ પલટી ખાઈ જતી હોય છે. ત્યારે સરકારશ્રીની યોજનાનો રવાડે ચડી અને માત્ર 2.5 વર્ષમાં જ રોડ ઉબડખાબડ બની જતો હોય છે, જેથી કરીને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ખરાબ રોડ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર અને સરકારી ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તે તો જોવાનું રહ્યું. હાલ તો આ રોડ પર મોટા મોટા ગાબડા જોવા મળી રહ્યા છે. જોબ પર એજન્સી પર તવાઈ બોલાવી બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે પછી કિસ્સા ગરમ કરવામાં આવશે તે પણ જોવું રહ્યું. હાલમાં તો લોકોમાં એક જ ચિંતા જોવા મળી રહી છે કે રોડ માત્ર 5 વર્ષની ગેરંટીનો રોડ 2.5 વર્ષમાં બિસ્માર થઈ ગયો, ત્યારે આવા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા શું આવા લોકોએ અને આવા કોન્ટ્રાક્ટરોની સામે બ્લેકલિસ્ટમાં મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવશે અને જે અધિકારી સંડોવાયેલા હોય તેમની સામે પગલાં ભરવામાં આવશે, નહીંતર આવું ને આવું જ ચાલશે તે જોવાનું રહ્યું. હાલમાં તો આ રોડ 2.5 વર્ષના ટૂંકા ગાળામાં જ બિસ્માર થઈ જવા પામ્યો છે. ગેરંટીનો રોડ 2.5 વર્ષમાં બિસ્માર, લોકોને પડી રહી છે હાલાકી. બસ આ રોડ સાળંગપુરથી પાટણા રોડ છે અને આ રોડની હાલત આજે અત્યારે હાલ દેખાઈ રહી છે ખાડાખડી. આ રોડ ઘણા વર્ષ પહેલા બન્યો હતો અને અત્યારે એટલા બધા રોડ આવશે કે ટ્રેક્ટર કે મોટર લઈને જાય એને એટલું તળિયું ઓડી જાય છે અને મોટા મોટા ડમ્ફર હાલેલા એના મોટા રોદા પડેલા એને ઠીકડા મારેલા છતાં પાણીના ભેદના હિસાબે ફરીને ઊંડો અને ઊંડા રોદા પડી ગયા છે અને અત્યારે ટ્રેક્ટર મોટરસાયકલ હાંકવામાં પડી ગયાની પૂરેપૂરી શક્યતા છે એવો રોડ બની ગયો છે. અત્યારે અમારા રજૂઆત પ્રમાણે આ રોડ અભી હાલ રિપેરિંગ થાય અથવા નવો થઈ જાય એવી અમારી રજૂઆત છે. અમારે આ ચૂંટણી આવે એમાં અમારે પહેલા પ્રથમ તો આ રોડ સારો હોવો જોઈએ અને બીજી બધી અમુક જે હેરાનગતિ છે એ ન થવી જોઈએ. હવે આ રોડ બન્યો એમાં કઈ રીતના ગુણવત્તાનો વસ્તુ વાપરી છે એનો કોઈ આઈડિયા ખરો? એમાં કપશી જાજી અને ડામર ઓછો એવું હોયથી આ રોડ ઘડીએ ઘડીએ તૂટી જાય છે. મટીરિયલ મોળું હોય છે, ડામરનું પ્રમાણ ઓછું છે. અમને લાગે તમને કે રોડની અંદર ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે? હવે આમાં તો એમ એવા દેશી માણસ એટલે ભ્રષ્ટાચાર થયો હોય કે ન થયો હોય પણ જે જરૂર પૂરતો માલ સામાન પૂરો વપરાયેલો નથી. સાહેબ એવું એવું છે રોજ બહુ ખરાબ છે, રોડના જલ્દી સારો કરો, સારો અકસ્માત થાય છે, આ તે એવું બધો પ્રશ્ન થાય છે. બહુ રોડ રસ્તો ખરાબ છે, હાવ એટલે હાવ એમ. કોઈ ડિલિવરીના કેસ હોય આ તે હોય દવાખાનામાં જાવી ક્યાં ત્યારે બહુ તકલીફ પડે છે. એના માટે સરકારશ્રીને એવું કહેવામાં આવે છે કે જલ્દી ને જલ્દી રોડની વ્યવસ્થા થાય તો સારું કહેવાય એમ. અકસ્માર રસ્તા ખરાબ હોય એના હિસાબે તારવા જાય તો એવું બધા પ્રશ્ન થાય છે. રજૂઆતો ઘણી વખત કરેલી પણ હજી કઈ સરકારે કઈ અમલમાં લીધું નથી. આ ઠીકડા મારી વ્યા જાય છે અને એવા એવા બધા રોદા રહ્યા છે તો જલ્દી જલ્દી સરકારશ્રીને એવું કહેવામાં થાય છે કે રોડનું કામ જલ્દી થાય તો સારું કહેવાય એમ.
અંદાજે કેટલા ટાઈમ થી આ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો આ 1.5 વર્ષ થી આવું છે અને ચોમાસું ગયું ના છે, હવે થોડું બધું થઈ ગયું છે, એટલે 12 મહિની છે તો બહુ રોદા છે ને વાત જ જાવ એવું આયમ. જ્યારે આ રોડ બન્યો ત્યારે આમાં કઈ રીતની વસ્તુની વપરાશ થઈ છે? વપરાશમાં તેવું છે થોડું નબળું તો કામ થયું છે તો આજ બેઠું હોય ને, નકર તો જ્યાં ત્રણ વરાય ત્યાં રોડ જાય ને તો બે થોડો જાય કયો લ્યો. સરકાર શ્રીને એવું કહેવાનું કે આગામી જલ્દી ને જલ્દી બને અને થોડું કામ સારું કરે એવી માંગણી છે અમારી ગામ લોકોની. લ્યો